के 11वां दाखलो, भरत का पिताजी भरत ना दादा करता 26 वर्ष नाना अने भरत करता 29 वर्ष मोटा छे। बात करी छे भरत नी, भरत ना पिता नी अने भरत ना दादा। હવે ધ્યાન આપો, પ્રશ્ન આવો છે કે ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના અને ભરત કરતા 29 વર્ષ મોટા છે, બરાબર? એટલે શું કીધું છે કે ભરતના પિતાની ઉંમર ભરતના દાદા કરતા 26 વર્ષ નાના, એટલે દાદાની ઉંમર ઓછા 36 વર્ષ કરીએ તો ભરતના પિતાની ઉંમર થાય, અને ભરત કરતા 29 વર્ષ મોટા અથવા તો ભરતની ઉંમરમાં 29 વર્ષ એડ કરીએ તો ભરતના પિતાની ઉંમર થાય, બરાબર? હવે આપણે કોઈની ઉંમર, કોઈની પણ ઉંમર આપણે જાણતા નથી, આપણે ઉંમર જાણતા નથી, પણ હા એટલો ખ્યાલ આવી ગયો કે ભરતના પિતા દાદા કરતા 26 વર્ષ નાના, એટલે ઓછા 26 વર્ષ લખ્યું, ભરત કરતા 29 વર્ષ મોટા। તો જો આપણે કોઈની ઉંમર જાણતા નથી તો હું ધારી લઉં કે ધારો કે ભરતની ઉંમર X વર્ષ છે, તો ભરતના પિતાની ઉંમર કેટલી થાય? ભરતની ઉંમર વત્તા 29 વર્ષ, બરાબર? આટલી ઉંમર થશે। અને ભરતના દાદાની ઉંમર કેટલી થશે? તો જો કે ભરતના દાદા કરતા ભરતના પિતા 26 વર્ષ નાના છે, આ વિધાન આપેલું છે। તો ભરતના પિતાની ઉંમરમાં 26 વર્ષ ઉમેરી દઈએ તો ભરતના દાદાની ઉંમર થાય। એનું કારણ કે આમાંથી 26 બાદ કરીશું તો એક્સ વત્તા 29 એટલે કે ભરતના પિતાની ઉંમર મળે। આપણે પદ્ધતિસર દાખલો ગણવાનો હોય એટલે આ સમજવા માટે લખ્યું હતું। દાખલો આ રીતે ગણીશું કે ધારો કે ભરતની ઉંમર એક્સ વર્ષ છે, માટે તેના પિતાની ઉંમર તેના કરતા 29 વર્ષ વધુ, એટલે એક્સ વત્તા 29 વર્ષ, બરાબર? અને ભરતના દાદાની ઉંમર કેટલી? તો એક્સ વત્તા 29 વત્તા 26 વર્ષ। આનું કારણ કે ભરતના પિતા દાદા કરતા 26 વર્ષ નાના છે તો દાદા 26 વર્ષ મોટા થાય, બરાબર? આગળની સંખ્યા વાંચીશું, જુઓ કે તેમની ઉંમરનો સરવાળો 129 વર્ષ છે, સોરી 135 વર્ષ છે। હવે આનું ઇક્વલ કરી દઈએ તો એક્સ વત્તા 55 વર્ષ તેના દાદાની ઉંમર થાય, આ બેનો સરવાળો કરી શકાય છે, બરાબર? તો લખીએ તેમની એટલે કે ત્રણેયની ઉંમરનો સરવાળો 135 વર્ષ છે। તો આપણે ત્રણેયની ઉંમરનો સરવાળો દર્શાવીએ, એક્સ ભરતની, એક્સ વત્તા 29 તેના પિતા અને એક્સ વત્તા 55 તેના દાદા, ત્રણેયનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 135 વર્ષ। હવે આ એક્સ જો ભેગા કરીશું તો એક્સ વત્તા એક્સ વત્તા એક્સ, ત્રણ એક્સ સજાતીય પદો સરવાળો કરી શકાય। ત્યારબાદ 29 વત્તા 55 જે થશે 84, બંને સરવાળામાં છે તો વત્તાકાર કરીશું, ઇઝ ઇક્વલ ટુ 135। તો જુઓ, ધ્યાન આપો, એક્સની કિંમત શોધવાની હોય વત્તા 84 સામે મોકલીએ
84 હવે 135 માંથી 84 બાદ કરવામાં આવે તો રહેશે 51 તો લખું 3x બરાબર 51 ગુણાકારમાં 3 છે જે સામે જશે ભાગાકારમાં અહીંયા 70 કરી 51 3 ઉડી જાય તો x = મળશે 70 હવે આપણે ત્રણેયની ઉંમર શોધવાની કીધી હોય તો x એટલે કે આપણે ધારી દીધી કે ધારો કે ભરતની ઉંમર x વર્ષ એટલે કે ભરત કેટલા વર્ષનો 70 વર્ષ ત્યારબાદ ભરતના પિતા એટલે તેના પિતાની ઉંમર જો કેટલી છે x વત્તા 29 એટલે કે 70માં 29 એડ કરી દઈશું બરાબર તો 29 વત્તા 70 કરીશું તો થશે 46 વર્ષ 46 વર્ષ તેના પિતાની ઉંમર અને ભરતના દાદા તેના દાદા જે થશે 70 વત્તા સોરી x વત્તા 55 x ના સ્થાને જે કિંમત મળી છે એમાં 70 અને 55 નો સરવાળો જે થશે 72 વર્ષ ખૂબ સરળ દાખલો છે પણ આમાં કોયડા ફેરવીને પૂછાય છે તો જવાબ એ પ્રમાણે આવડવો જોઈએ આમાં રફ વર્ક તમને ફાવે તો ધારેલી કિંમત પરથી દાખલો સરળ બને આમાં સીધું એમ આપ્યું છે કે તેના ભરતના પિતાની ઉંમર ભરત કરતા 29 વર્ષ મોટા અને તેના દાદા કરતા 26 વર્ષ નાના હવે દાદા કરતા 26 વર્ષ નાના થાય તો પિતા દાદા કરતા 26 વર્ષ મોટા બતાવવા પડે તો એના માટે ભરતને એક્સ ધાર્યો તો તેના પિતા 29 વર્ષ મોટા એટલે એક્સ વત્તા 29 વર્ષ થાય દાદા કરતા ભરતના પિતા 26 વર્ષ નાના છે તો અહીંયા 26 ઉમેરી દીધા જેથી આ ઓટોમેટિક 26 વર્ષ નાના થઈ જાય બરાબર છે એ ધારેલે શબ્દોમાં લખી દીધી ઉંમરનો સરવાળો 135 જેથી જવાબ આવી ગયો એક્સ બરાબર 70 ભરતના પિતાની ઉંમર 46 વર્ષ અને તેના દાદાની ઉંમર 72 વર્ષ આ એક્ઝામ્પલ જે બાળકોને સમજાઈ ગયો હોય ખ્યાલ આવી ગયો હોય તો મેસેજમાં એકવાર ઓકે ટાઈપ કરી દો તો જેથી આગળ જઈએ ઓકે 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 બધાના ઓકે આવી ગયા છે ઓકે ઓકે ચાલો ચાલો તો પછી આગળ જઈશું આગળ વધીશું આગળનો એક્ઝામ્પલ જોઈએ કે જેમાં આવો છે 12મો એક્ઝામ્પલ 15 વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતાં 4 ગણી હોય તો રવિની હાલની ઉંમર શોધો તો ધ્યાન આપો કે આવો છે કે 15 વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતાં 4 ગણી હોય બરાબર તો હવે સમજો શબ્દ સમજો કે 15 વર્ષ પછી રવિની હાલની ઉંમર કરતાં 4 ગણી થાય તો સૌ પ્રથમ રવિની હાલની ઉંમર ધારીશું કે ધારો કે રવિની હાલની ઉંમર એક્સ વર્ષ છે બરાબર હવે એવું આપ્યું છે કે 15 વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતાં 4 ગણી થાય હાલની ઉંમર કરતાં 4 ગણી થશે ક્યારે 15 વર્ષ પછી તો જરા ધ્યાનથી શબ્દો સમજો
કે આ હાલની ઉંમર છે x બરાબર હવે 15 વર્ષ પછી કેટલી એમાં આપણે જોયું કે તમારી હાલની ઉંમર જો અત્યારે 12 વર્ષ હોય એમાં 15 એડ કરીએ તો 15 વર્ષ પછી તમે કેટલા વર્ષના થશો 27 વર્ષ તો કહેવાનો અર્થ શું છે કે 15 વર્ષ પછી કે તો શું કરીશું 15 ઉમેરી દઈશું બરાબર તો ધ્યાન આપો કે રવિની 15 વર્ષ પછીની ઉંમર જે થશે x વત્તા 15 વર્ષ કેટલા થશે x વત્તા 15 વર્ષ ચાલ આગળ વધીશું કે 15 વર્ષ પછી રવિની ઉંમર હાલની ઉંમર કરતા 4 ગણી આવું આપ્યું છે કે 15 વર્ષ પછી રવિની ઉંમર હાલની ઉંમર કરતા 4 ગણી એટલે જો 15 વર્ષ પછીની ઉંમર આપણે લાવ્યા છે સ્વતા 15 હાલની ઉંમર કરતા 4 ગણી તો હાલની ઉંમર આપણે જો કેટલી થઈ છે x x ના 4 ગણા કેટલા થઈ જાય 4x 15 વર્ષ પછી રવિની ઉંમર હાલની ઉંમર કરતા 4 ગણી તો આ થઈ ગયું સમીકરણ x ની કિંમત શોધવી છે વત્તા x સામે જશે તો ઓછા x 15 બરાબર 4x ઓછા x માટે 15 ઇક્વલ ટુ 4 માંથી 1 જાય તો 3x ગુણાકારના 3 સામે જશે ભાગાકારમાં ઇઝ ઇક્વલ ટુ x અહીંયા 3 ગુણ્યા 5 15 માટે x ઇઝ ઇક્વલ ટુ મળશે 5 x ની કિંમત 5 મળી જાય એટલે રવિની હાલની ઉંમર 5 વર્ષ છે જે આપણે ધારી લખી દઈશું આમ રવિની હાલની ઉંમર 5 વર્ષ છે ખૂબ સહેલો દાખલો છે સમજાયો હોય તો મેસેજમાં એકવાર ઓકે લખીને ટાઈપ કરી આપો ફરી એક બે ત્રણ ચાર ઓકે ઓકે ચલો તો પછી ચલો તો પછી આગળ વધીશું દાખલા નંબર આવે છે આગળ 13મો દાખલો છે ધ્યાન રાખો કે એક સંખ્યાને 5 દૂત્યાંશ વડે ગુણી અને પરિણામમાં 2 તૃતીયાંશ ઉમેરતા આપણને -7/12 મળે બરાબર આવું આપ્યું છે કે એક સંખ્યામાં 5 દૂત્યાંશ વડે ગુણી 5 દૂત્યાંશ વડે ગુણવાના છે આપણે જાણતા નથી તો ધારી લઈએ ધારો કે તે સંખ્યા એક્સ છે હવે એ સંખ્યાને 5 દૂત્યાંશ વડે ગુણી પરિણામમાં 2 તૃતીયાંશ ઉમેરતા આપણને -7/12 મળે તો જેમ આપ્યું છે એમ જઈએ જો આ સંખ્યા એક્સ એમાં 5 દૂત્યાંશ વડે ગુણ્યા બરાબર છે ત્યારબાદ પરિણામમાં 2 તૃતીયાંશ ઉમેરતા આ જે પરિણામ આવે છે એમાં 2 તૃતીયાંશ ઉમેરી દીધા ઇઝ ઇક્વલ ટુ આપણને -7/12 મળે એટલે કે -7/12 આનો જવાબ પડે તો તે સંખ્યા શોધો બરાબર છે આ જે સ્ટેટમેન્ટ આપ્યું છે અહીંયા લખી દઈશું ધારો કે તે સંખ્યા x છે x ને 5 દૂત્યાંશ
माइनस सात छेद में बार मळे बराबर कितना मळे छे ओछा सात छेद में बार ए आपणे लखी दीधा छे। चलो तो हवे आगळ जईशुं आनु सादु रूप आपी दईए ए आपणो जवाब थशे। हवे जो सादु रूप कई रीते आपीशुं तो आनो सौ प्रथम गुणाकार करिए अथवा तो आ वत्ता करवानो पक्ष सामेले जईए तो ओछा करवा बराबर तो अहीं पांच गुणिया एक्स पांच एक्स छेद में बे एका कशुं नथी तो एक बे एका बे गुणाकार में एवो नियम के अंश अंशनो गुणाकार करवानो छेद छेदनो गुणाकार करवानो। फरी गुणाकारनो नियम जो आवा अपूर्णांकमां गुणाकार आवे तो अंश अंशनो गुणाकार छेद छेदनो गुणाकार बराबर इज इक्वल टू आ ओछा सात छेद में बार तो छे वत्ता बे तृतीयांश सामे जाए तो एक पण ओछा बे तृतीयांश। हवे सरवाळा बादबाकी में आपणे फरजियात लसा लेवो पड़े बराबर छे तो त्रण ने बार नो लसा धोरण आठ में आवी गया आपणे जाणता रहीशुं के त्रण ने बार नो लसा बार थाय त्रण चौक बार एटला माटे अहींया चार वडे गुणीशुं छेदमां बार लावा चार वडे गुणिया तो जेटली संख्या छेदमां गुणाय एटली संख्या अंशमां पण गुणी देवाय बराबर छे। तो ध्यान आपीशुं पांच एक्स ना छेदमां बे इज इक्वल टू अहींया माइनस सात तो छे ओछा चार दुआ अने बन्नेनो लसा थई गयो बार छेद बन्नेनो सरखो बार थई गयो बराबर छे। तो हवे पांच एक्स छेद में बे इक्वल टू बन्ने ओछा होय तो आपणे सरवाळो करीए छे माइनस सात माइनस आठ एटले के माइनस पंदर अने छेद में बार छेद में केटला थशे बार। हवे एक्स की किंमत शोधवी छे तो अहींया एक्स बराबर माइनस पंदर छेद में बार तो छे बराबर आ गुणाकार ना सॉरी भागाकार ना बे सामने जाए तो गुणाकार में आ अंश में गुणी नाख्या बे भागाकार नो पद सामे गुणाकार में ए रीते जो अहींया अंश में छेद गुणेलो छे अरे सॉरी अंश में एक्स जोड़े पांच गुणेला छे तो गुणाकार नो पद सामे जाए तो भागाकार बराबर छे। तो हवे अहींया अंश अने छेद गुणाकीए पांच तरी पंदर ત્યારબાદ અહીંયા ત્રણ ચોક બાર અહીંયા બે ગુણ્યા તો એક્સની કિંમત ઇઝ ઇક્વલ ટુ ઉપર જો કોઈ પણ સંખ્યા રહી નથી પણ માઇનસ નિશાની છે એટલે માઇનસ એક અને છેદમાં બે માઇનસ એકના છેદમાં બે। હવે ધારો કે કોઈના આ સ્ટેપ ભારે પડે છે તો અહીંયાથી સુધારી દઈશું ધ્યાન આપજો અહીંયા ચાર ગુણ્યા ત્રણ ત્રણ ચોક બાર ત્રણ પંચા પંદર બરાબર તો હવે જો પાંચ એક્સ છેદમાં બે બરાબર ઋણ પાંચ છેદમાં ચાર આ ચાર વધ્યો છે એટલે છેદમાં ચાર હવે ફરી ભાગાકારનો બે સામે જશે તો ગુણાકારમાં તો ગુણ્યા બે લખી દઉં ગુણાકારના પાંચ સામે જશે તો ભાગાકારમાં ઇઝ ઇક્વલ ટુ અહીંયા એક્સની કિંમત મળી જાય બે ચાર પાંચ એકા પાંચ તો જો એક્સ બરાબર ઋણ એક છેદમાં બે અંશ અને છેદ બરાબર ઉડાડો બરાબરની સામે ગુણાકાર બાદબાકીનું પદ કમ્પ્લીટ લઈ જાઓ તો કોઈ પણ પ્રકારની ભૂલનો પ્રશ્ન રહેશે નહીં। ચાલો આ દાખલો સમજાઈ ગયો હોય તો ઓકે લખી આપો ઓહો હો પ્રશ્ન પૂછતા પહેલાં જવાબો આવી ગયા ને ઓકે ના સરસ સરસ ચાલો હવે આગળ જઈએ। ચાલો ચલણી નોટો વાળો છે ચૌદમો દાખલો જુઓ ચલણી નોટો છે કે લક્ષ્મી એક બેંકમાં ખજાનજી પાસે રૂપિયા સો પચાસ અને દસના મૂલ્યની ચલણી નોટો નો ગુણોત્તર બે જેમ ત્રણ જેમ પાંચ છે બરાબર તો હવે ધ્યાન આપો દાખલાની અંદર કે રૂપિયા સો પચાસ અને દસના મૂલ્યની ચલણી નોટોનો
धारो के रुपया सोनी चल रही हो तो बे एक्स छे अहिया थी ए प्रमाणे रुपया पचास नी चल रही हो तो कितनी दरी सु त्रण एक्स छे एज प्रमाणे रुपया दस नी चल रही हो तो पांच एक्स छे जे मात्र से हमें जो एवं कहे के कुल रुपया चार लाख तो नोट के टी हसे दरेक की नोट के टी हसे कुल रुपया चार लाख बराबर हमें टोटल रुपया चार लाख आपिया के भाई सोनी नोट पचास नी नोट अने दस नी नोट थई ने चार लाख रुपया छे तो एक प्रश्न पूछू के तमारी पासे दस नी नोट हो दस होय के रुपया दस नी दस नोट तो रुपया कितना थाय तो तमे शू करशो दस गुणिया दस इज इक्वल टू सो रुपया कितना गणशो दस गुणिया दस इक्वल टू सो बराबर छे आगळ वधीशु के जो तमे दस गुणिया दस सो करता होय तो अहींया जो नोटो नी किंमत आपी छे सॉरी नोटो आपी छे तो ए प्रमाणे आपणे रुपया मां कन्वर्ट करीशुं तो रुपया सोनी नोट नी किंमत तो बे एक्स नोट अने नोट छे सोनी तो बे एक्स गुणिया सो करूं केटला रुपया थाय के रुपया बसो एक्स अहींया दस नी नोट ने दस वडे गुणिया था ने जो पांच नोट हो तो दस पंचा पचास पर दस नी नोट छे तो गुणवा तो दस वडे पड़े एम सोनी छे तो केटला वडे गुणीशुं सो ત્યારબાદ આગળ જઈશું વોઇસ નો પ્રોબ્લેમ તમારા બે જણને જ છે બેટા બાકીના અવાજ કમ્પ્લીટ જાય છે એટલે કદાચ તમારું નેટવર્ક નહીં આવતું હોય નેટવર્કમાં આવી જાઉં નેટવર્ક આવશે એટલે ઓનલાઈનમાં મજા આવશે અને જો રહી જાય છે તો ચિંતા ના કરતા આનો વિડીયો આજે જ મોકલાઈ જશે આનો વિડીયો આજે જ મુકાઈ જવાનો છે તો તમે વિડીયોમાં જે રહી જાય છે જોઈ લેજો હા એટલે એવી કોઈ ચિંતા ના કરતા આ મેસેજ લખ્યો છે એટલે બરાબર કર્યું આવું લાગે તો મેસેજ જ કરી દેવાનો પણ બધાને આવે છે બેટા એટલે હા ઓકે ચાલો બસો એક્સ બરાબર આગળ વધીશું એ જ પ્રમાણે રૂપિયા પચાસની નોટની કિંમત કેટલી થશે ત્રણ એક્સ નોટો છે ગુણ્યા પચાસની કિંમત રૂપિયા પચાસ તો પાંચ તરી પંદર કેટલા થશે રૂપિયા એકસો પચાસ એક્સ બરાબર એ જ પ્રમાણે રૂપિયા દસની નોટની કિંમત જે થશે પાંચ એક્સ ગુણ્યા દસ એટલે કે રૂપિયા પચાસ એક્સ આ આયા રૂપિયા હવે જો પ્રશ્ન વાંચો કે કુલ રૂપિયા ચાર લાખ છે લખું કે લક્ષ્મી પાસે મૂલ્ય દરેકની ચલણી નોટની કિંમત ચાર લાખ છે તો લખી દઉં તેની પાસે રૂપિયા ચાર લાખ છે બરાબર તો આના બરાબર ટોટલ ચાર લાખ લખાય બસો એક્સ વત્તા એકસો પચાસ એક્સ વત્તા પચાસ એક્સ બરાબર ચાર લાખ તો આનો સરવાળો થશે ચારસો એક્સ બરાબર ચાર લાખ એક્સની કિંમત શોધવી છે ગુણાકારના ચારસો સામે લઈ જાઉં તો એ ભાગાકારમાં આવશે બરાબર આ ઉડી જશે ચાર એકા ચાર ત્રણ શૂન્ય મૂકી દઈશું તો એક્સની કિંમત મળી જાય છે આપણને હજાર એક હજાર એક્સની કિંમત કેટલી મળે છે એક હજાર હવે પ્રશ્ન વાંચો આપણને નોટની સંખ્યા શોધવાની કીધી છે તો જો હું શોર્ટમાં લખી દઉં છું
હજાર, 50ની નોટો હશે 3000, તેમજ 5x એટલે 5 × 1000, 10ની નોટો છે 5000, તો તેની પાસે ટોટલ રૂપિયા 100ની 2000 નોટ, રૂપિયા 50ની 3000 નોટ અને રૂપિયા 10ની 5000 નોટો છે। चलो आ दाखलो समझाया हो तो मैसेज में ओके लखी दो। सरस बद्दा नो ओके आवी गयो छे, वेरी गुड।